ગણેશ ચતુર્થીને દિવસો બાકી રહે છે ગણતરીના. ડીસા શહેરમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિનું આયોજન. સમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર લોકો ગણેશજીની મૂર્તિનો સ્થાપના વિધિ કરી વિધિવિધ રીતે ગણપતિજીની મૂર્તિનું આયોજન કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પણ ડીસા શહેરની બજારોમાં પણ ગણપતિની મૂર્તિ ખરીદવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ડીસા શહેરના હવાઈ પિલર પાસે માટીથી બનેલા ગણપતિજીની મૂર્તિનું વધુ મહત્ત્વ ગણાવી રહ્યું છે. ત્યારે ડીસા શહેરને પણ પ્રજા ગણપતિજીની મૂર્તિ ખરીદવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગણપતિજીના 9 દિવસ દરમિયાન ડીસા શહેરના વિવિધ ચોકમાં ગરબા અને કલાકારો દ્વારા શહેરીજનોને આનંદ ઉત્સાહ વધારે છે. ત્યારે ડીસા શહેર ધર્મપ્રેમીની પ્રજા વધતી ગતિ ગણપતિજીની મૂર્તિનું આયોજન કરવામાં વ્યસ્ત છે. આ જ રીતે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાનની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે તે ગણેશજી છે. કોઈપણ કામનો શુભારંભ કરતાં પહેલાં લોકો સૌ પહેલાં શ્રી ગણેશજી નમન લખે છે. આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો દ્વારા ચોકમાં સોસાયટીમાં ઠેર ઠેર ગણપતિજીની મૂર્તિનું ડીસા શહેરમાં આગમનથી શહેરીજનોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થી નહીં પણ અનેક તહેવારોમાં સૌ પહેલાં ગણેશજીની પૂજા થાય છે. ઉલ્લેખનીય છે કે આ પાછળ માન્યતા છે કે ગણેશજીની પૂજા કરવાથી કોઈપણ શુભ કાર્યમાં વિઘ્ન નડતું નથી. ડીસા હવે પિલર છે, ગણપતિ બહુ પુરાણા સાલ છે બના રહે હૈ, 6-7 સાલ છે, ઓર નહીં નહીં આઈટમ કી બના રહે હૈ, મોડલ અચ્છા અચ્છા બના રહે હૈ, ઓર બહુ પ્રસિદ્ધ હૈ ગણપતિ કે લીએ. કાંઈ સે ભી આવો લેને કે લીએ અલગ અલગ ભાવ હોતા હૈ, અલગ અલગ મૂર્તિ હોતી હૈ છોટી બડી. અભી ક્યા ભાવ ચાલ રહા હૈ ગણપતિજી કી મૂર્તિ કા? છોટી છોટી હોતી હૈ, 100 કી હોતી હૈ, 150 કી હોતી હૈ, 500 કી હોતી હૈ, 300 કી હોતી હૈ, અલગ અલગ બડી હોતી હૈ તો 2000 કી હોતી હૈ, 1500 કી હોતી હૈ, અલગ અલગ ભાવ કા. ક્યા નામ આપકા? મેરા ખુદ કા દેવારામ, મેરા નામ.